અધિકાર લીલા અને એ પ્રથમ સ્કંદ અંતર્ગત કુંતા સ્તુતિ એવમ ભીષ્મ સ્તુતિના દર્શન કર્યા. અને ભીષ્મજીએ પરમ પવિત્ર ઉત્તરાયણના સમયમાં પોતાની એકાદશ ઇન્દ્રિયોને ભગવાન શ્રી કૃષ્ણમાં સમર્પિત કરીને પોતાના દેહનો ત્યાગ કર્યો. એસા કહા જાતા હૈ, એસા કહેતે હૈ કે ઉત્તરાયણ કે સમય પે, ઉત્તરાયણના સમયમાં દેહ ત્યાગ કરીએ તો એ જીવની સારી ગતિ મળે, એની સારી ગતિ થાય. એટલે ઉત્તરાયણના સમયમાં દેહ છોડીએ તો અને હવે ઉત્તરાયણ પણ આવવાનું છે, ધીમે ધીમે સમય હા ને નિકટ આવી રહ્યો છે. પણ અહીંયા જે વાત કરી કે ઉત્તરાયણના સમયમાં દેહ છોડીએ તો સારી ગતિ થાય, એટલે એ આવે આ ઉત્તરાયણ નહીં, હા કે ભાઈ ઉત્તરાયણમાં સારી ગતિ મળી, સારી ગતિ થાય તો ઉત્તરાયણમાં પ્રાણ છોડો, દેહ છોડો. અહીંયા એ ઉત્તરાયણની વાત નથી. ઉત્તરાયન, ઉત્તરાયન, ઉત્તરાના ગર્ભમાં, ગર્ભનું જેને અયન કર્યું, ગર્ભને લપેટ્યું, એ પરબ્રહ્મ, એ શ્રી કૃષ્ણ. અને એ શ્રી કૃષ્ણના દર્શન ઇન્દ્રિયો એમાં સમર્પિત કરીને જ્યારે દેહનો ત્યાગ કરીએ તો એ જીવની ઉત્તમ ગતિ થાય છે. એટલે ભગવદ્ સેવા કરતા, સત્કર્મ કરતા કરતા અને જીવન ક્ષણભંગુર છે, એટલે જે સમય આપણી પાસે છે એ સમયને, એક એક ક્ષણને સદકર્મ, સદચિંતનમાં લગાવીએ તો એ જીવની ઉત્તમ ગતિ થાય. તો એક તો ઉત્તરાયણનો મતલબ ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા છે, અને એક બીજો ભાવ જો સમજીએ, જેસે ઉત્તરાયણ અને દક્ષિણાયન, 15-15 દિવસ આજે સૂર્યની ગતિની જે વાત છે, ઉત્તરાયણમાં આકાશ સ્વચ્છ હોય, દક્ષિણાયનમાં આકાશમાં વાદળાઓ બહુ હોય, અને આકાશ એ આત્માનું સ્વરૂપ છે. ખમ બ્રહ્મ આકાશ યાની આત્મા, અને આત્મારૂપી આકાશ પર જો વાસનારૂપી વાદળા છાયેલા હોય અને એવામાં જો પ્રાણનો ત્યાગ થાય, દેહ છૂટે, તો એ જીવની દુર્ગતિ થાય છે. એટલે જ્યારે આકાશ સ્વચ્છ હોય, એટલે આત્મા રૂપી આકાશ પર વાસનારૂપી વાદળો ન હોય, તો એ જીવની ઉત્તમ ગતિ, એટલે ઉત્તરાયન. અને એવા ઉત્તરાયણ એટલે જ્યારે પ્રભુ પધાર્યા, એમના દર્શન કરી રહ્યા છે ભીષ્મજી, અને દર્શન કરતા ક્યાંથી પ્રારંભ કર્યો સ્તુતિનો? ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, સૌથી પહેલો શબ્દ શું છે? ઇતિ. અબ ધ્યાન આપો, પ્રાયઃ ગ્રંથનો જ્યારે અંત થાય, સ્તોત્રનો અંત થાય, ત્યારે ઇતિ આવે. જેમ આપણે ષોડશ ગ્રંથના તમે પાઠ કરતા જ હશો, કરો છો ને,
યમનાષ્ટકનો પાઠ તમે કરતા હશો, બાલબોધનો કરતા હશો, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, સિદ્ધાંત મુક્તાવલી, પંચપદ્યાની, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, નિરોધ લક્ષણ, આ બધા ગ્રંથના પાઠ તમે નિત્ય કરતા જ હશો. તો એ સ્તોત્રના અંતમાં આપણે બોલીએ, એતે શ્રીમદવલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમનાષ્ટકમ સંપૂર્ણમ આવે ને, ત્યારે એ પાઠ પૂર્ણ થયો કહેવાય. અને જ્યાર સુધી એ નીચેનું ન બોલો ત્યાર સુધી એ પાઠ ખંડિત કહેવાય. હવે અહીંયા તો સ્તુતિનો પ્રારંભ કર્યો ને, ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા, ઇતિથી પ્રારંભ કર્યો. મતલબ ભીષ્મજી કહી રહ્યા છે, પ્રભુ આ મારો અંતિમ સમય, આપ મને દર્શન આપી રહ્યા છો અને હવે આપના દર્શન મને થઈ ગયા, તો હવે હું બીજા જન્મોના ચક્કરમાં નથી પડવાનો, હવે આ મારા બધા જન્મોનો હવે ઇતિ અંત છે, અબ દૂસરે જન્મો કે ચક્કર મેં મેં નહીં પડને વાલા, ક્યોંકિ આપકે મુજે દર્શન હો ગયે, ઓર અંતે મતિ સા ગતિ, મારી મતિ આપમાં લાગે, આપમાં લાગેલી છે. વિતૃષ્ણા, વિતૃષ્ણા જેને કોઈ પણ પ્રકારની તૃષ્ણા નથી, એવી મારી બુદ્ધિ. ભગવાનને કેવી બુદ્ધિ જોઈએ છે? તૃષ્ણાઓથી રહિત. ભગવાન કહે છે કે ભીષ્મજી, આપ કહો છો કે આપની બુદ્ધિ વિતૃષ્ણા છે, તો પછી મને એ કહો કે જ્યારે આ યુદ્ધ થયું તો યુદ્ધના સમયમાં આપ અમારી સાથે રહીને યુદ્ધ કેમ ન કર્યું? કૌરવના પક્ષમાં કેમ રહ્યા? વિતૃષ્ણા હે, બુદ્ધિ મારામાં લાગેલી છે, તો પછી અહીંયા હું જ્યાં છું ત્યાંથી યુદ્ધ કરવું જોઈએ ને? ભીષ્મજી કહે છે, પ્રભુ એનું એક કારણ છે. અચ્છા, શું? કે જો પાંડવોના પક્ષથી યુદ્ધ કરતો તો પછી આટલી મોટી સેના, ક્યાં અર્જુનનું રથ, ક્યાં પાંડવોનું, પછી કેટલા રાજાને, ક્યાં મારું રથ હોય, અને એવી રણભૂમિમાં પછી મને આપના મુખારવિંદના દર્શન કઈ રીતે થાય? કયો બધા આપણે એક જ લાઈનમાં હોઈએ, આમ ક્યાં આપનું રથ હોય, ક્યાં મારું રથ હોય, તો આપનું આમ મને આપના મુખારવિંદના દર્શન જ ન થાય, અને આપના મુખારવિંદના દર્શન વગર હું કઈ રીતે રહી શકું? કારણ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ્બરમ દધામ. આપ તો ત્રિભુવન સુંદર હે, એટલે હું સામેના પક્ષમાં રહ્યો કે ત્યાંથી મને આપના મુખારવિંદના દર્શન સતત થતા રહે, એટલે હું સામે હતો. તો વિતૃષ્ણા, જિસકો કેવલ વિશેષ પ્રકાર કી તૃષ્ણા લગી હુઈ, જેને આપની જ તૃષ્ણા લાગેલી છે, એવી મારી આ બુદ્ધિ હું આપને સમર્પિત કરું છું. કારણ કે ભગવાન આપણાથી બે વસ્તુની ઈચ્છા રાખે છે, ધ્યાન આપો. દો ચીજો કા સમર્પણ ભગવાન હમસે ચાહતે હૈ. કઈ બે વસ્તુ? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે, મયેવ મનાદ્યસ્ત્વ મયે બુદ્ધિ નિવેશય. અર્જુન, તારી બુદ્ધિ અને તારું મન એ તું મને આપ, મારામાં સમર્પિત કર. કઈ બે વસ્તુ? મન અને બુદ્ધિ. ધ્યાન આપજો આ વસ્તુમાં. આ બે વસ્તુ આપણાથી ઈચ્છા રાખે છે, બુદ્ધિ અને મન. હવે બુદ્ધિ ભગવાનને સમર્પણ કરવું એનો મતલબ શું? બુદ્ધિ કોને કહેવાય? મન કોને કહેવાય? જો જે સંકલ્પ વિકલ્પ કરે એનું નામ મન. સંકલ્પાત વિકલ્પાત મનઃ, જો સંકલ્પ વિકલ્પ કરે એવો મન,
और जो निर्णय करे, डिसीजन आपे, एनु नाम बुद्धि। અને ભગવાન કહે છે તારું મન અને તારી બુદ્ધિ મને આપ। હવે મન ભગવાનને સમર્પણ કરવાનો મતલબ, તો જે સંકલ્પ કરે એ મન, એટલે ગમે તેવા સંકલ્પ ન કરવા, પરંતુ ગમે તેવા સંકલ્પ કરવા, એને કહેવાય મનનું સમર્પણ। ગમે તેવા સંકલ્પ ન કરવા, હવે મારે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ મનના સંકલ્પો। તો સંકલ્પો કેવા? કે ગમે તેવા, ઠાકુરજીને ગમે એવા સંકલ્પ કરીએ, એ થયું મનનું સમર્પણ। અને બુદ્ધિનું સમર્પણ એટલે શું? કે આપણી બુદ્ધિ એક વસ્તુ સમજી જાય કે આ જગતનો જે પણ કંઈક સાર છે એ કેવલ અને કેવલ ભગવદ ચરણારવિંદ, કેવલ અને કેવલ શ્રી કૃષ્ણ જ આ જગતનો સાર છે, એ વસ્તુ આપણી બુદ્ધિ સ્વીકારી લે, એને કહેવાય બુદ્ધિનું સમર્પણ। કે આ જગતનું સાર કેવલ ઈશ્વર છે, બોલો। એક પ્રસંગ આવે છે કે એકવાર એક સિકંદરે કોઈ કંઈક ભિક્ષુક હતો, એને કંઈક આપવાની ઈચ્છા રાખી કે ભાઈ અન્ન લઈ લો, વસ્ત્ર લઈ લો, આ લઈ લો, તે લઈ લો। બોલો કે ના, મુજે કુછ નહીં ચાહીએ, મુજે કુછ નહીં ચાહીએ। બોલો કે કુછ તો લો, કંઈક તો લ્યો, એમ કરો આ ઠંડીનો સમય છે ને એક ધાબળો લઈ લ્યો। કે ના, મને કંઈ નથી જોતું। હવે ઓલો સિકંદર કહેવા લાગ્યો, અરે તમે તો બહુ મોટા ત્યાગી છો, બહુ મોટા ત્યાગી, તમારાથી મોટો ત્યાગી મેં જોયો નથી। ઓ સાધુ કહેને લગા, અરે મહારાજ મેં કહાં ત્યાગી, મેરે સે બડે ત્યાગી તો આપ હૈ। સિકંદર કહે કે અરે હું ક્યાં ત્યાગી છું? કે ના, મારાથી મોટા ત્યાગી તો આપ છો। સિકંદરે પૂછ્યું કઈ રીતે? બોલો સાધુ કહેવા લાગ્યો કે મેં તો ભગવાન માટે આ સંસારની તુચ્છ વસ્તુઓનો ત્યાગ કર્યો, તમે તો સંસારની તુચ્છ વસ્તુઓ માટે ભગવાનનો ત્યાગ કરી દીધો, એટલે તમે તો મારા કરતા પણ મોટા ત્યાગી છો। એ તુચ્છ વસ્તુઓ માટે ભગવાનનો ત્યાગ કરી દીધો, તો હુએ કેની બડે ત્યાગી? તો અમારી બુદ્ધિ, આપણી બુદ્ધિ એ વાતને સ્વીકાર કરે કે આ જગતનો જે પણ કંઈક સાર છે કેવલ અને કેવલ શ્રી કૃષ્ણ। અને જ્યારે શ્રી વલ્લભની કૃપાથી કૃષ્ણ નામની દીક્ષા આપણને મળી ગઈ હોય, જ્યારે આપણે આપણું સર્વસ્વ સમર્પણ ભગવાનને કરી દીધું હોય, એટલા માટે જ પુષ્ટિ પરંપરા અંતર્ગત નામ નિવેદન અને આત્મનિવેદન બે પ્રકારની દીક્ષાઓનો એક પરંપરા ચાલે છે। કારણ કે ભગવાને ગીતામાં આજ્ઞા કરી, મન અને બુદ્ધિ તું મને આપ। શ્રી મહાપ્રભુજીનો બતાવેલો પુષ્ટિ માર્ગ ભાવનો માર્ગ છે, પણ એ પ્રમાણિત સાથે, કાલ્પનિક નથી। બધી વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસશ્ચ પ્રમાણમ તચ્ચતુષ્ટયમ। જ્યારે માયાવાદીએ કહ્યું કે હે વાક્પતિ, આપ આપના સિદ્ધાંતને કઈ રીતે પ્રતિપાદિત કરશો, તો આચાર્યજી આજ્ઞા કરી કે ચાર ગ્રંથનો હું પ્રમાણ આપીશ મારી વાતને સિદ્ધ કરવા માટે। વેદનો પ્રમાણ આપીશ, ગીતા, એમાં પણ ભગવાન ઉવાચ, એ પ્રમાણ આપીને હું મારી વાતને સ્વીકારીશ, પ્રમાણિત કરીશ। બ્રહ્મસૂત્ર અને સમાધિ ભાષા વ્યાસશ્ચ, કારણ કે ભાગવતની ત્રણ ભાષાઓ છે, સમાધિ ભાષા, પરમત ભાષા જેને મતાંતરી ભાષા પણ કહેવાય છે, અને ત્રીજી છે લૌકિક ભાષા। ત્રણ ભાષાઓ ભાગવતની છે, અને એ ત્રણેય ભાષાઓ અલગ અલગ પ્રસંગોમાં એના દર્શન થાય છે। શ્રી મહાપ્રભુજીએ તો આજ્ઞા કરી છે કે મૂળ આખું ભાગવત સમાધિમાં છે, અને જ્યારે સમાધિમાં ભાગવતની રચના જ્યારે વેદવ્યાસજીએ કરી, એની સાથે મતાંતરી અને લૌકિક ભાષા પણ પ્રગટ થઈ એના રૂપમાં। અને સાચો વક્તા એ જ છે કે ત્રણેયમાં ભેદ ન માને,
ત્રણેય ભાષાઓમાં. પરમત મતાંતરી ભાષા એટલે જ્યારે સુખદેવજી કહે છે કે ઓલાએ એમને જે ઉપદેશ આપ્યો, બીજાનું કીધેલું જ્યારે સુખદેવજી કહે છે એને મતાંતરી પરમત ભાષા કહેવાય. જેમ આપણે જોશું આગળ સૃષ્ટિ સર્જનનું ને જે પ્રસંગ આવે છે તૃતીય સ્કંદમાં, બીજા સ્કંદમાં જ્યારે પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો કે ભગવાન સૃષ્ટિનું સર્જન કઈ રીતે કરે છે, ત્યારે સુખદેવજી કહે છે કે મૈત્રેય ઋષિ દ્વારા જે વિદુરજી, જ્યારે વિદુરજીએ પણ આ પ્રશ્ન કર્યો હતો ત્યારે મૈત્રેયજીએ જે એમને ઉપદેશ આપ્યો એ હું આપને કહું છું. એટલે બીજાનું કહેલું એવું વર્ણન જ્યારે સુખદેવજી કરે એને મતાંતરી પરમત ભાષા કહેવાય. આ ભાગવત ગહન અધ્યયનનો વિષય છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, મોટા મોટા વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય છે. આ તો નિત્ય ભાગવતનું સેવન હોય, વાંચન હોય, ગઈકાલે પણ વાત કરી હતી કે નિત્ય સેવન કરો, નિત્ય વાંચન કરો, અને એ વાંચન સેવન દ્વારા પછી જે કથાનું તમે શ્રવણ કરશો તો એનો એક આનંદ વિશેષ હશે. અને ભગવાનની લીલાઓને બતાવવા માટે ક્યાંક લૌકિક વાર્તા તરીકે લીલા વર્ણન કરવામાં આવી હોય એને લૌકિક ભાષા કહેવાય છે. તો આ ત્રણ ભાષા ભાગવતની છે. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે આ સમાધિ ભાષા એટલે ભાગવત, ગીતા, બ્રહ્મસૂત્ર અને વેદ, આ ચારના પ્રમાણ આપીને હું મારો સિદ્ધાંત પ્રતિપાદિત કરીશ. એટલે આપણે પુષ્ટિ પરંપરામાં જે દીક્ષા લઈએ છીએ, બે પ્રકારની દીક્ષા, નામ નિવેદન અને આત્મનિવેદન. ધ્યાન દે, બાળક નાનું હોય ત્યારે આચાર્ય વંશજ પાસે એને લઈ જઈને એક વખત અષ્ટાક્ષર મહામંત્રનું, ગુરુ ત્રણ વખત એના કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર સ્મરણ કરાવે છે અને એક કંઠી એને આપે છે, એને કહેવાય નામ નિવેદન. અને પછી થોડુંક બોલતું થાય, અપ્રસમાં સ્નાન કરાવીને ઠાકોરજી સન્મુખ હાથમાં તુલસીદળ રખાવીને અને ગદ્યમંત્ર દ્વારા એ જીવને દીક્ષિત કરવામાં આવે છે. બીજી કંઠી એને મળે એ કઈ દીક્ષા? આત્મનિવેદન, બ્રહ્મ સંબંધ. એટલે જ તો આપણે બે કંઠી ધારણ કરીએ, એક નામ નિવેદન અને બીજી આત્મનિવેદન, એક સેવાની અને બીજી સત્સંગની. આ બે કંઠી આપણે ગળામાં પહેરીએ, હે ને? શુકાંબે દીક્ષા, કારણ કે ગીતામાં ભગવાને કહ્યું મયિ એવ મનાધ્યસ્ત્વ મયિ બુદ્ધિ નિવેશયઃ. મન અને બુદ્ધિ આપ. હવે જુઓ, સમજો આ વાત. નામ નિવેદનના માધ્યમથી આપણે અહમતાનું સમર્પણ ભગવાનને કરીએ. જો મનનો સંબંધ મમત્વથી છે, મમતાથી છે, બુદ્ધિનો સંબંધ અહમતાથી છે, બુદ્ધિમાં અહમ હોય, મેં, હું કરવાવાળો, એટલે નામ નિવેદનની દીક્ષા લઈએ ત્રણ વખત, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કે એ દીક્ષાના માધ્યમથી અહમતાની નિવૃત્તિ કરાવવામાં આવે છે કે હું કરતા નથી, હું તો શ્રી કૃષ્ણની શરણમાં છું, કરતા કારયતા શ્રી કૃષ્ણ, હું કૃષ્ણની શરણમાં છું, શરણાગત છું, હું કરતા નથી. તો જે બુદ્ધિમાં કરતાપણાનો જે ભાવ છે, અહમતા, એની નિવૃત્તિ માટે નામ નિવેદન. અને ભગવાને બીજું કહ્યું કે મન, મનનો સંબંધ મમતાથી, મમત્વથી, આ મારું, આ મારું, આ મારું, આ મારું. મારું 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 આ જે છે મમત્વ, યે મેરા યે મેરા યે મેરા. જો મેરા 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 કરેગા વો મરેગા, ઓર જો તેરા 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 કરેગા વો તરેગા. એ બાત યાદ રાખો. અહીંયા તો પડગા પડે, આપણે બોલો ને મારું તો સામેથી બોલે મારું તને. બોલો, હિરણ્યાક્ષ એમ જ ને કે આ મારું, પૃથ્વી મારું, સ્વર્ગ મારું, આ મારું, આ મારું. તો ભગવાન કે તને મારું. અને જ્યારે જીવ કહે બધું પ્રભુ આપનું તમારું, તો પછી ભગવાન એને કહે બધું
તારું, યે સબ કુછ તેરા, તુજકો તેરા અર્પણ ક્યા લાગે સો મેરા, યે સબ કુછ તુમ્હારા હૈ આપકા, હું પોતે આપનો દાસો હમ, હે હે કૃષ્ણ હું આપનો દાસ છું. જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ તો એ મમતાની નિવૃત્તિ માટે, કારણ કે મન ઘણા સાથે જોડાયેલું છે, ઘણી જગ્યાએ મનના સંબંધ થઈ ચૂક્યા છે આપણા, કેટલી જગ્યાએ મન લાગેલું છે, ડાયરી ને ડાયરી ભરાઈ જાય, ચોપડાઓ ભરાઈ જાય, એટલી જગ્યાએ મનની આસક્તિ છે આપણી. તો એ આત્મનિવેદનના માધ્યમથી આ પુષ્ટિ પરંપરામાં આ મારું ઘર, આ મારો પરિવાર, આ મારું શરીર, આ મારી ઇન્દ્રિય, આ મારી પત્ની, આ મારો પતિ, આ મારો પુત્ર, આ મારી પુત્રી, આ મારું ધન, પ્રભુ આ બધું હું મારું માનીને બેઠો તો હવે બધું પ્રભુ આપનું છે, વાસ્તવિકમાં મારું કંઈ છે જ નહીં, આ બધું આપનું. એ જ મારી ભૂલ હતી કે હું મારું માનીને બેઠો તો વાસ્તવિકમાં કંઈ આપણે અહીંયા લઈને આવ્યા નથી. કહેવાય છે કે જ્યારે બાળકનો જન્મ થાય, એ જેટલા કિલોનો હોય ને, જેટલા કેજીનો કે જેટલા ગ્રામનો, અને જ્યારે એની અસ્થિ બની જાય, એ અસ્થિ પણ એટલા જ ગ્રામની હોય છે. એટલે એક રત્તી ભર પણ અહીંથી ભૂતલ પરથી આપણે લઈ નથી જઈ શકતા, પરંતુ જે આપણને સમય મળ્યો છે એ સમય મર્યાદામાં આપણે મારું 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 મારું, બધી સમસ્યાઓની જડ મેં ઓર મેરા, હું અને મારું આ જ છે. આ એક પ્રકારનું આપણું અતિક્રમણ છે.